મંત્રની તાકાત છે, પુદગલ દ્વારા પુદગલને દૂર કરવાની તાકાત છે. આવા સરસ્વતી માતાના મંત્ર પહેલા એ સરસ્વતીનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. મા સરસ્વતીની સાધના કરતા પહેલા આ સરસ્વતીની સામે નજર કરો, એમને સૌથી વાલામાં વાલો કોઈ વર્ણ હોય પ્યારો કયો છે? સાધુ કે વસ્ત્ર? સાધ્વીજીના? તમારા આગળ બેઠેલાના? મને આજે ભાઈઓને ધન્યવાદ આપવાનું મન થાય છે કે બહેનો કરતા ભાઈઓ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં વધારે. મારા સાહેબ બહેનો કેસ અમે વ્હાઇટમાં આવીએ ને તો એમ લાગે કે ભાઈ આજે સાદડી મોકું મોકાણ બેઠી લાગે. નહીં, એ મા કી આરાધના. શ્વેત વર્ણ એમને પ્યારો છે અને શ્વેત વર્ણ એ શાંતિનું પ્રતીક છે. હરિહંત પરમાત્માનો વર્ણ કયો હોય? સફેદ. આપકો પતા હોગા, જબ આપ ભોજન લેતે હો ને તબ એક વાર દો બાર રસમલાઈ વગેરે આ જાય, જો ભી રખા હે બાસુંદી, લેકિન જૈસે હી ચાવલ શુરૂ હોતે તો ક્યા સમજને કા ગાયન ભોજન વિરામ. ચાવલ શરૂ થાય એટલે શું સમજવાનું? ઓર ચાવલ કા કલર કોણ સા હોતા હે? ઓકે, અબ જો દો દેશ કી લડાઈ હોતી હે ના, બીચ મે જબ સમાધાન હો જાતા હે તો ઝંડી લહેરાઈ જાતી હે, વો ઝંડા કા કલર કોણ સા હોતા હે? સફેદ. તો ઉસકા મતલબ ક્યા હુઆ? યુદ્ધ વિરામ, સફેદ ચાવલ ભોજન વિરામ, સફેદ ધજા યુદ્ધ વિરામ. ઓર માથે પે સફેદ બાલ આ જાય તો હેર ડાય કરાય દે કે. અરે ભલા માણસ માથા પર સફેદ વાળ આવે તો સમજવાનું હવે સંસાર વિરામ, હવે આ સંસાર છોડી દે. શ્વેત વર્ણ શાંતિનું પ્રતીક છે. માં સરસ્વતીના કેટલા હાથ છે દેખો અહીંયા પર, એક હાથમાં માળા છે. એમ કહે છે કે આજે તમને મંત્ર આપવામાં આવે રોજ તમે બીજા હાથમાં શું છે? પુસ્તક. ખાલી જાપ કરવાથી નહીં ચાલે, જાપ કર્યા પછી હાથમાં ચોપડી લેવી પડશે. ભંડારી બંધુ, સપ્તર્ષિ બંધુ, એક બાધા લેકે જાના હે સંખેશ્વર સે. ઘરે ગયા પછી થોડા ફ્રેશ થઈ જાઓ, બધા કિલોમીટરનો થાક ઉતરી જાય પછી હાથમાં ચોપડી લેવાની છે. જીનેશભાઈ પાઠશાળા શરૂ કરવાની છે. જ્ઞાન કે બિના કુછ નહીં હૈ, વટવા મેં ભી જાઓગે તો ભી વાત ધન મિલેગા જ્ઞાન નહીં મિલેગા, જ્ઞાન પાઠશાલા મેં મિલેગા. અહીં બેઠેલાઓ ને બધાને કેવું છે? માં સરસ્વતી ને હાથમાં પુસ્તક છે એમ કહે છે, તમે સમ્યક જ્ઞાન પઢો. ત્રીજા હાથમાં શું છે? વીણા છે. વીણાના તાર એટલા મધુર હોય એમ કહે છે કે જેની પાસે જ્ઞાન હોય એનો સ્વભાવ મધુર હોય. અને નંબર ચાર ચોથો હાથ શું કહે છે? આશીર્વાદ આપે છે. માં એમ કહે છે તમે જ્ઞાનની આરાધના કરો, મારા તમને અંતરના અંતરથી. જૈનો જ માને છે, નહીં સમજતા. બૌદ્ધો પણ સરસ્વતીને માને છે પ્રજ્ઞા પારમિતાના નામ. અરે ક્રિશ્ચિયનો પણ સરસ્વતીને માને છે મિનર્વા. મુંબઈ મેં એક ટોકીઝ હે, ક્યા નામ હે? મિનર્વા. મિનર્વા કા મતલબ ક્યા? ટોકીઝ નહીં, મિનર્વા કા મતલબ હે સરસ્વતી. દો નદીઓ કા સંગમ હોતા હૈ ઉસે તીર્થ કહેતે હૈ, ઓર જહાં પે તીન નદીઓ કા સંગમ હોતા હૈ ઉસે પ્રયાગ કહા જાતા હૈ. ગંગા ઓર જમના જહાં ઇકઠ્ઠી હો વહાં તીર્થ. લેકિન નાસિક, અલ્હાબાદ, દરબાર વર્ષે કુંભ મેળો હોય છે આ ત્રણ જગા પર, કારણ કે ત્યાં ત્રણ નદીનો સંગમ છે. જ્યાં ત્રણ નદીનો સંગમ થાય એને પ્રયાગ કહેવાય. આજે રાતે જ એક પ્રયાગ બન્યું છે. એક બાજુ નેમનાથ ભગવાનનો તીર્થ છે, બીજી બાજુ છરી પાડતો સંઘ, અને ત્રીજી બાજુ માં સરસ્વતીના બેસણા છે. આવી ત્રણ નદીનો સંગમ થાય એને શું કહેવાય? તીર્થ છે. બે નદીનો સંગમ તીર્થ, ત્રણ નદીનો સંગમ પ્રયાગ. ભારતમાં એવા ત્રણ સ્થળ છે કે જ્યાં માં સરસ્વતીની સાધના કરો, જ્ઞાનનું ક્ષયોપશમ જબરજસ્ત થાય. નંબર એક, જ્યાં તમારે જવાની ઈચ્છા બહુ છે પણ હવે જઈ શકતા નથી, બોલો જલ્દી. કાશ્મીર. બોલો જલ્દી. કાશ્મીર. કાશ્મીર જાને કી તો બહુ ઈચ્છા હૈ. સિંગાપુર જા સકતે મગર ઇન્ડિયા કે કાશ્મીર મે નહીં જા સકતે. કાશ્મીરમાં માં સરસ્વતીની બેસણું છે. નંબર દો,
કાશ્મીર ની અંદર પંડિત હર્ષ પંડિત દેવબોધિ રાજા ભોજ ના સમય ની અંદર આ બધા પંડિતો એ ત્યાં જઈને મા સરસ્વતી ની સાધના કરીશ, અદભુત જ્ઞાન ની પ્રાપ્તિ કરીશ.